नमस्कार, आप देख रहे हैं आईसीबी न्यूज। कोविड 19 के चलते वडोदरा महानगर पालिका की सामान्य सभा शहर के गांधीनगर गृह में आयोजित करने का निर्णय लिया गया है। कोविड 19 के चलते महानगर पालिका की सामान्य सभा जो है वह गांधीनगर गृह में होने जा रही है। कोरोना वायरस के संक्रमण के चलते कई तरह के नए फैसले प्रशासन के द्वारा लिए गए हैं और ऐसा ही एक निर्णय आज भी लिया गया है, जहां पर आपको बता दें कि लॉकडाउन के सभी तरह के नियमों को ध्यान में रखते हुए महानगर पालिका की सामान्य सभा गांधीनगर गृह में सोशल डिस्टेंस के साथ और पूरी सुचारू रूप से आयोजित करने के लिए यह निर्णय लिया गया है। પાલિકા દ્વારા બંદોબસ્ત માંગવામાં આવ્યો છે, એના અનુસંધાને અત્રે રાવપુરા પોલીસ સ્ટેશનનો બંદોબસ્ત રહેશે। જરૂર જણાય તો સિવિલ ડ્રેસમાં પણ કેટલાક માણસો રાખીશું। અને બીજું કે અત્રે નગર મહાનગરપાલિકાના જે સિક્યુરિટીના કર્મચારીઓ છે તેમના દ્વારા એમને સભાસદોને અંદર એન્ટ્રી આપવામાં, એટલે એમને કોણ રેકોગ્નાઇઝ કરીને એન્ટ્રી આપવામાં આવશે। પોલીસનો પુષ્કળ જેને કહેવાય કે તકેદારીપૂર્વકનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે। હાલમાં જે લોકડાઉનની જે પરિસ્થિતિ છે તે જોતા જે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવામાં આવે તેમજ બીજા અન્ય નિયમોનું પણ પાલન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે અને કોઈ લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન ન બને તે અંગે પૂરતી કાળજી લેવામાં આવેલ છે। સભાગૃહની અંદર બંદોબસ્ત રહેશે કે બહાર? સભાગૃહની અંદર પોલીસનો બંદોબસ્ત નથી જ, જે રીતે આપણે કાયમ હોય છે પોલીસનો બંદોબસ્ત બહારની સાઈડ રહેશે, દરેક એન્ટ્રી ગેટ પણ એ રીતે। અને જરૂર પડેથી કોઈ એવી ઘટના બને કે કોઈ એવી સિચ્યુએશન કે પોલીસને મદદની જરૂર છે એવી મહાનગરપાલિકા તરફથી કોઈ એવી જાણ કરવામાં આવશે તો એન્ટ્રી ગેટથી પોલીસના માણસો ચોક્કસપણે અંદર આવશે। કેટલા લોકોની પરમિશન હશે અંદર એ મહાનગરપાલિકા નક્કી કરશે। મેં એટલે જ પહેલાં કીધું કે સિક્યુરિટીના માણસો કોને અંદર જવાનું છે કોને નહીં એ મહાનગરપાલિકાના સિક્યુરિટીના માણસો અધિકારીઓ દ્વારા નક્કી કરવામાં આવશે। મેડમ, તમને લાગે છે કે પહેલી વાર ઇતિહાસમાં થઈ રહ્યું છે ગાંધીનગર ગૃહમાં? બની શકે, કારણ કે આમાં પહેલી વાર એટલા માટે છે કદાચ સોશિયલ ડિસ્ટન્સિંગની દ્રષ્ટિએ મહાનગરપાલિકાને આ જગ્યા પૂરતી સંખ્યામાં સિટિંગ્સ છે એટલે યોગ્ય લાગી હોય, એટલે આ શક્ય છે। ઓકે।